नमस्कार मित्र, आप सबनो हार्दिक स्वागत छे अमारी यूट्यूब चैनल अतुल चावड़ा एजुकेशन में। आज आप चर्चा करवाना छे सब ऑडिटर अने सब एकाउंटंट विषय, जेमां आज अपनो मुख्य विषय छे कॉस्ट एकाउंट अने ऑडिट। कॉस्ट एकाउंट एटले के पड़तर हिसाबों अने ऑडिटना जे प्रश्नों छे जे वन लाइनर क्विज में लई अने आ वीडियो बनाई रह्या छे, जेमांथी मोस्ट टाइम एमसीक्यू छे। तो वीडियोनी शुरुआत करता पहेला जो तमे अमारी यूट्यूब चैनल अत्यार सुधी ना सब्सक्राइब करी हो तो प्लीज सब्सक्राइब कर लेजो और बाजू बेल आइकन दबाई लेजो, जेथी करीने आवा वीडियोना लेटेस्ट नोटिफिकेशन तमने मळता रहेशे। अने मित्रों, वीडियो गमे तो प्लीज लाइक पण करजो अने तमारा मित्रों जोड़े शेर पण करजो, जेथी करीने ए लोकोने पण उपयोगी थाय। तो चालो मित्रों, चालू करिए आजनो वीडियो। प्रश्न नंबर पहेलो, प्राथमिक पड़तर एटले खाली जगह। तो मित्रों, प्राथमिक पड़तर छे ए कई रीतना शोधवामां आवे छे तेनो जवाब छे मित्रों, अहींया प्रत्यक्ष माल प्लस प्रत्यक्ष मजूरी अने प्लस प्रत्यक्ष खर्च। तो याद रखजो मित्रों, प्राथमिक पड़तर एटले कई रीतना शोधवामां आवे छे, तो कि प्रत्यक्ष माल सामान प्लस प्रत्यक्ष मजूरी अने प्रत्यक्ष खर्च। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर बे, प्रत्यक्ष मजूरी खाली जगह ने पण कहेवामां आवे छे। तो मित्रों, अहीं प्रत्यक्ष मजूरी ने खाली जगह पण कहेवामां आवे छे। तो प्रत्यक्ष मजूरी ने बीजा कया नामेथी ओळखवामां आवे छे? तेनो जवाब छे मित्रों, उत्पादक मजूरी। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर त्रण, पड़तर पत्रकमां अर्ध तैयार मालनुं मूल्यांकन कई पड़तरना धोरणे थाय छे? तो मित्रों, अहीं पड़तर पत्रकमां अर्ध तैयार माल, अर्ध एटले के जे संपूर्ण स्वरूपे तैयार थयेलू न होय ए मालनुं मूल्यांकन कई पड़तरना धोरणे थाय छे? तो जवाब छे मित्रों, एनो प्राथमिक पड़तर के कारखाना पड़तरना धोरणे। याद रखजो कि अर्ध तैयार मालनुं मूल्यांकन कई रीतना करवामां आवे छे? तो कि प्राथमिक पड़तर अथवा तो कारखानाना पड़तरना धोरणे। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર, પડતરના ખાલી જગ્યા મુખ્ય તત્વો છે? તો મિત્રો, અહીંયા પડતરના કેટલા મુખ્ય તત્વો છે? તો એનો જવાબ છે મિત્રો, ત્રણ। પડતરના ત્રણ મુખ્ય તત્વો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ, વેચાણ ખર્ચ ખાલી જગ્યા એકમો ઉપર ગણાય છે? તો મિત્રો, અહીંયા જે વેચાણના ખર્ચ છે એ કોના ઉપર ગણાય છે? તો એનો જવાબ છે મિત્રો, વેચાણના એકમો ઉપર, એટલે કે જેટલા એકમો વેચવામાં આવે તેના ઉપર વેચાણ ખર્ચ ગણવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ, જાવક માલ ગાડા ભાડું પડતર પત્રકમાં કયા ખર્ચા તરીકે દર્શાવવામાં આવે છે? તો મિત્રો, અહીંયા જે જાવક માલ, જાવક માલ એટલે કે જ્યારે કોઈ વસ્તુ વેચવામાં આવે ત્યારે જાવક માલ ગાડા ભાડું છે એ પત્રકમાં કયા ખર્ચા તરીકે દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે મિત્રો, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત, માલ સામાન ખાતા વહીમાં ફક્ત ખાલી જગ્યા? તો મિત્રો, અહીંયા માલ સામાન જે ખાતા વહી છે એમાં ફક્ત શું આવે છે? તો એનો જવાબ છે મિત્રો, જથ્થો અને કિંમત જણાવવામાં આવે છે। યાદ રાખજો મિત્રો, માલ સામાન ખાતા વહીમાં ફક્ત જે માલનો જથ્થો હોય છે, સ્ટોક અને કિંમત જણાવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ, અર્ધ તૈયાર માલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્ર, અહીંયા અર્ધ તૈયાર માલ છે એનું બીજું કયું નામ છે? તેનો જવાબ છે મિત્રો, ચાલુકામ। યાદ રાખજો મિત્રો, અર્ધ તૈયાર માલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ચાલુકામ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ, યંત્રનો ઘસારો એ ખાલી જગ્યા પરોક્ષ ખર્ચ છે? તો મિત્ર, અહીંયા યંત્રનો જે ઘસારો છે એ ખાલી જગ્યા પરોક્ષ ખર્ચ છે? તેનો જવાબ છે મિત્રો, કારખાના। યંત્રનો ઘસારો એ કારખાના પરોક્ષ ખર્ચ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ, ફોરમેનનો પગાર અને ટેકનિકલ ડિરેક્ટરની ફી એ ખાલી જગ્યા પરોક્ષ ખર્ચ છે? તો મિત્રો, અહીંયા ફોરમેનો એ કે કઈ સપાટી ઉપર જોવા મળે છે? તો કે તળ સપાટી ઉપર, અને તળ સપાટી ઉપર જે ફોરમેનો છે અને ટેકનિકલ ડિરેક્ટર છે એની ફી એ ખાલી જગ્યા પરોક્ષ ખર્ચ છે? તેનો જવાબ છે મિત્રો, કારખાનાના પરોક્ષ ખર્ચ તરીકે તેને નોંધવામાં આવે છે। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર, તો મિત્રો પ્રશ્ન નંબર અગિયારની શરૂઆત કરતાં પહેલાં જો તમને એમ લાગે કે સાહેબ અમારા માટે કંઈક મહેનત કરે છે, સો પ્લીઝ તમે આ મારા પેટીએમ નંબર છે એમાં તમારે જે કંઈ
योग्य फी आपी हो जे कहीं फी में फळो आपो ए तमे आपी सको छो तमारी इच्छा मुजब। तो चलो मित्रों चालू करिए आपणे प्रश्न नंबर 11। ऑडिटर ए खाली जग्या छे, तो मित्रों ऑडिटर ए खाली जग्या छे एनो जवाब छे मित्रों चोक्यात कूतरा जेवो छे। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर 12। टीमिंग एंड लेंडिंग नी पद्धति द्वारा खाली जग्या, तो मित्रों अहीं टीमिंग एंड लेंडिंग नी पद्धति द्वारा शूँ, तो एनो जवाब छे मित्रों रोकड़ मालनी उच्चापत करी शकाय छे। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर 13। વહીવટીતંત્રની કાર્યક્ષમતા માપવાનો હેતુ કયા ઓડિટમાં હોય છે, તો મિત્રો જ્યાં વહીવટીતંત્રની કાર્યક્ષમતા માપવાનો હેતુ કયા ઓડિટમાં હોય છે એનો જવાબ છે મિત્રો કાર્યક્ષમતામાં। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14। સરકારી સંસ્થાઓનું ઓડિટ કોણ કરે છે, તો મિત્રો અહીંયા જે સરકારી સંસ્થાઓ છે એનું ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે, તો યાદ રાખજો મિત્રો ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ દ્વારા। યાદ રાખજો મિત્રો કોના દ્વારા, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ દ્વારા। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15। કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે, તો મિત્રો કાર્યક્ષમતા ઓડિટ છે એ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે, તો એનો જવાબ છે મિત્રો ટેકનિકલ જ્ઞાન ધરાવતા નિષ્ણાત વ્યક્તિ દ્વારા। યાદ રાખજો મિત્રો કાર્યક્ષમતા ઓડિટ છે એ કોના દ્વારા, તો કે જે ટેકનિકલનું નોલેજ ધરાવે છે એટલે કે જ્ઞાન ધરાવે છે એવા નિષ્ણાત વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16। ખાલી જગ્યા ઓડિટર એ કંપનીનો કર્મચારી છે, તો કયો ઓડિટર કંપનીનો કર્મચારી છે, તો મિત્રો એનો જવાબ છે આંતરિક ઓડિટર। આંતરિક ઓડિટર છે એ કંપનીનો કર્મચારી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17। જ્યાં ઓડિટ ફરજિયાત બનાવ્યું છે ત્યાં કાયદાની જરૂરિયાત સંતોષવા ખાલી જગ્યા ઓડિટ ન ચાલે, તો મિત્રો અહીંયા જ્યાં ફરજિયાત ઓડિટ છે કે જ્યાં ઓડિટ કરવું ફરજિયાત છે ત્યાં કાયદાની દ્રષ્ટિએ કેવો ઓડિટ ન ચાલે, તેનો જવાબ છે મિત્રો અસંત। અસંત એટલે કે અધૂરો ઓડિટ ચાલે નહીં। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 18। સંચાલકીય ઓડિટનો હુકમ કોણ કરી શકે છે, તો મિત્રો અહીંયા સંચાલકીય ઓડિટ છે એનો હુકમ કોણ કરી શકે છે, તેનો જવાબ છે મિત્રો સંચાલક મંડળ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19। વાર્ષિક ઓડિટ કેવી સંસ્થાઓ માટે અનુકૂળ છે, તો મિત્રો જે વાર્ષિક ઓડિટ છે એ કેવી સંસ્થાઓ માટે અનુકૂળ છે, તેનો જવાબ છે મિત્રો વાર્ષિક ઓડિટ છે એ નાની સંસ્થાઓ માટે વધુ અનુકૂળ હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20। ચાલુ ઓડિટ કેવી સંસ્થાઓ માટે ઉપયોગી છે, તો મિત્રો આ જે ચાલુ ઓડિટ છે એ કેવી સંસ્થાઓ માટે ઉપયોગી છે, તેનો જવાબ છે મિત્રો મોટી સંસ્થાઓ માટે। યાદ રાખજો ચાલુ ઓડિટ કઈ સંસ્થાઓ માટે, તો કે મોટી સંસ્થાઓ માટે, અને વાર્ષિક ઓડિટ કોના માટે, તો કે નાની સંસ્થાઓ માટે। તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો, અને જો તમે અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે, અને તમારા મિત્રો જોડે શેર પણ કરજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે। વિડીયો જોવા બદલ સૌનો આભાર, થેન્ક યુ।